सब्सक्राइब करो आ चैनल ले। आई सिंगिंग ऑडिशन तो दर बे दिवसे आवता रहे छे भाई, एमा घर थोड़ी छोड़ाय भाई। कॉम्पिटिशन नी सीजन पती गई, हवे वर्षो नो दुकाळ पाको, अने ऊपर थी काल ना ऑडिशन नो पास पण फाड़ी नाख्या। पास तो बीजो प्रिंट कराई ले भाई यार, पापा तो बोले, ए नी बोले तो कोण रामजी बोलसे। कोण रामजी? कोई नी, तुमड़ा घरे जा। अबे तू समझी नथी रे मारी सी। अरे यार लेफ्ट नहीं राइट छे, त्यांथी लाल कलर नो गल्लो देखा, बस त्यांथी नजीक ज छे, 32C, यू सी? देख भाई, बापानो ईगो हर्ट नहीं करवानो, सॉरी कहीने खत्म कर। तू कहीस तो हूँ पण आवीश तारी जोड़े, बस। तने खबर छे आ पाणी करता पण करवी मने तारी वातो लागी रही छे। ले वोड़का पी गयो। दोस्तना वेशमां दुश्मनो जेवी वातो ना करतू। पेन में तू पोएट बनी गयो जे। चलो अत्यारे घर जा, बट चल। ऑडिशन में फेलियर। अरे यार ब्रेकअप, बापा साथे झगड़ो, वनवास, अने हवे तू आनाथी खराब अजी शू थई सके। ओ खुदाई खुदाई गई भाई, खुदाई गई। पेज मेठा अने भाई तारी भाभी आवी छे। हैं भाभी? ए एक काम कर, तू नाइट वॉक करियो जा त्यां सुधी। केम केम सु यार, हमें घना दिवस थी साथे खादू नथी भाई, भूख तो मने पण लागी छे। अरे यार समझ, बन्ने ने एकला खावानू छे। हां तू हूं त्यां भीत पासे मोड़ू करीने खाई लई। अरे यार हमें डाइट फूड खावाना छे, तने नहीं भावे यार। वांदो नहीं चाल छे। अरे यार समझ, बन्ने ने एकला रहू छे, एकला एकला। भाई बार कूतरा छे અને હું એકલો બેઠો બેઠો કંટાળી જઈશ, સમજ ને? લે તું તું આ વગાડજે લે, એ આ બાજુ નહીં, આમથી જા। શું થયું ભાઈ? મારું પ્લેટફોર્મ બેગમાં રહી ગયું। લે ચાલ। હવે શું થયું? ગાતા ગાતા તરસ લાગી તો ઉભો રે, અહીંયા જ ઉભો રે, પાછો ચાલ। અબે યાર શું છે તને? ભાભીને હાય તો કહી દો। અબે યાર હું કહી દઈશ તારા બતિયા, ચાલ ચાલ ચાલ। चल।
ઉભો થા ભાઈ, કેટલું ઊંઘીશ? આ વિકીના દોસ્ત બધા એના જેવા જ છે, કામચો. આટલો સામાન લેવડાવ તો. ઉભો થા. કોલ લેટર વગર એક્ઝામ આપવા દેતા નહીં? ક્લાસમાં જતા નથી. નથી સાંભળતો. સિંગિંગ ઇઝ માય પેશન. ભાઈ સાહેબ છે ને સિંગર બનવું, ઓડિશન આપવા જવું છે. મને ખબર છે, ખબર છે. ભાદરના એફડી મને શું માથું ખંજવાળે છે? જુઓ પડી છે કે શું? ચલ ચલ, મોડું થાય છે હવે. જલ્દી સામાન ઉચકાવડાવો મને. ઓ શિટ, આટલો જવાન થઈને આળસ કરે છે, જવાન થઈને આમ તૂટી ના પડાય. પણ તમને હું જ મળ્યું તૂટી પડવા માટે સવાર સવારમાં. આજકાલના એરોકન છોકરાઓ. મને હતું જ કે તું એરોગન તો નથી જ. આ છાપું આપો ને. છાપું? તારે છાપવાનું શું કરવું છે? એમાં એડ છે કોમ્પિટિશન. ઓકે, તારે મારું એક કામ કરવું પડશે. તું બેગ અહીંયા મૂકી દે. અલ્યા સુનિલિયા, તું અહીંયા શું કરે છે? તને ખબર ના પડે કે આપણે સામાન લેવા આવવાનું છે? હે, ચાલ હવે વ્યવહાર ચાલુ થઈ ગયો હશે ત્યાં. તું અહીંયા જ ઊભો રહેજો, હું હમણાં આવું છું. પેપર તો આપો. હા લે. તારી જોડે ફોટો પડાવવાનો તો રહી જ ગયો. કઈ વાંધો નહીં, હું નીકળું છું હવે. એક સેલ્ફી ને સાદો તો બને જ છે. એક્સક્યુઝ મી, એક ક્લિક કરી આપશો? થેન્ક યુ. મળીએ ફરી. મળીએ. અને યાદ છે ને મેં શું કીધું તું? કઈ કમ્પ્લેન આવી તમારી તો ખેર નથી. બાય. ઓકે બાય. મમ્મીને મળતી જજે. સ્કોર ચેક કરો ને. શું? સ્કોર ચેક કરો ને. રિમોટ ત્યાં છે. શાક બનાવવાની બાબતમાં નવ દંપતીઓ માંગ્યા ડિવોર્સ. ગેમ ઓફ થ્રોન્સ નું રિપીટ ટેલિકાસ્ટ આવતું હશે, એ કરો ને. લગ્નમાં તો બધું જ રહી ગયું. હાઇલાઇટ થોડી જોવાની હોય. તું મેચ કર, આજે માહી મારશે. પતિ પત્ની વચ્ચે ટેકનોલોજી બની વિલન. સિંગિંગ ઓડિશન ચાલુ. સ્મશાનમાં લીધા 7 ફેરા. વોઇસ ઓફ કચ્છના ઓડિશન થવા જઈ રહ્યા છે. પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડો અને ગુજરાતના સિંગિંગ સ્ટાર બની જાઓ. વધુ માહિતી માટે લોગ ઓન કરો www.voiceofkutch.com પર. બે કલાકની તો આખી રાત કરી લ્યા. અને તારા મમ્મી રાતના રિંગ કરે જ જાય છે મારી પર. છે ક્યાં તું? ભાઈ હું ભૂત જાઉં છું સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા. તું જ જીતીશ ભાઈ. હા ભાઈ, પણ તું થોડા પૈસા ટ્રાન્સફર કર્યા. મારી પાસે દિવાળીમાં બચાવેલા 2000 રૂપિયા છે ખાલી. હા હા, ડોન્ટ વરી. અને કોઈ સસ્તી હોટેલ સજેસ્ટ કરને. કોઈ હોટેલ સસ્તી નથી હોતી ભાઈ. હું એકવાર લગ્નમાં વિડીયોગ્રાફી કરવા ગયેલો ને, એનું એડ્રેસ મોકલું છું તને. અચાનક સાપ કેમ સૂંઘી ગયો બે? યાર આમ એકલા જવામાં ડર લાગી રહ્યો. બે ડર તો તને તારા મમ્મીનો લાગવો જોઈએ. જો એમને ખબર પડી ને તો આખું અમદાવાદ માથે લેશે. બેટા આમ ગુસ્સે થઈને આટલું દૂર થોડી જવાય. બંટીના ઘરે જ છું મમ્મી. હા બેટા, પણ તું જમીશ શું અને ઊંઘીશ ક્યાં? તું બંટી છે ને? બંટી જોડે? મમ્મી તારે મને સ્ટાર બનતા જોવો છે ને? હા. બસ તો પછી તું ચિંતા ના કર, મારે હવે બસ પકડવાની. બસ મૂકવા. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં પણ બોલે કાગડો કાબર. તું જ તો કહેતી હતી કે માસી એજ ગાતા મોટા થયા છે અને તને જ રાગ યાદ નથી. સારું, યાદ આવે તો ફોન કરજે. મળીએ. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં પણ બોલે કાગડો કાબર. થેન્ક્સ, પણ આ રેપ સોંગ નથી. તો આપણે બીજી રીતે ટ્રાય કરી. આપણે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ગુજરાતી થઈ ગુજરાતી કોઈ. મળી ગયું. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં પણ બોલે કાગડો કાબર.
આમ તો હું એક વારમાં જ પરફેક્ટ ગાયલો છું, પણ આ ટ્રાવેલિંગના કારણે ગળું ખરાબ છે ને એટલે. અચ્છા, હા આભાર, કોશિશ કરી એની માટે. ખાલી થેન્ક્સથી કામ નહીં ચાલે, એક મિનિટ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું પડશે. અરે, હું બીજા છોકરાઓ જેવો નથી. તમે મારી જોડે થોડી વાર વાત કરી એનો મતલબ એ થોડી છે કે તમે મને ઘાસ આપી રહ્યા છો. હું તો બસ મારા ફોલોઅર્સ વધારવા માટે કહી રહ્યો છું. તમે સોશિયલ મીડિયા તો યુઝ કરો જ છો ને? આઈ મીન, કરતા જ હશો ને? પ્લીઝ, થેન્ક યુ. હું તમારા બધા જ ફોટો પર લાઈક અને કમેન્ટ કરીશ. તમે જીરાફની જેમ લાંબી ડોક કરીને ઊભા હશો તો નાઇસ પિક, અને ગાયની જેમ ટેડી જીપ કરીને ફોટો હશે તો ટ્રેન્ડી સેલ્ફી, એવી કમેન્ટ કરી. હતા ક્યાં? તમને મેરેજમાં ખાલી છેલ્લે જ જોયા, દુલા સાઈડથી હતા ને? બસ સાઈડથી. એટલે આર યુ સિરિયસ? એટલે હવે મારી પહેલી ટ્રીપ છે એકલા, બસ ત્યાં જઈને ચિલ કરવાનું છે. ચિલ કરવા આવ્યો છે કે કોમ્પિટિશન જીતવા? એ તો હું જીતી જ જઈશ. પાણી છે. થેન્ક યુ. તમે ગાવાનું શીખી રહ્યા છો? એન્યુઅલ ફંક્શનના પરફોર્મન્સ માટે. કોલેજ લાઈફ પૂરી થવાની હશે નહીં? મારા સ્કૂલના એન્યુઅલ ફંક્શન માટે. સ્કૂલ? તમે ટીચર છો? તમને જોઈને લાગે જ નહીં કે તમે ટીચર છો. કેમ લાગે? એના કરતા હોવું જરૂરી નથી.